મહુવામાં ભાજપ ઉમેદવાર શિવા ગોહિલ ઝોકા ખાતા જોવા મળ્યા. ચાલુ કાર્યક્રમમાં શિવા ગોહિલ ઝોકા ખાતા જોવા મળ્યા. સ્ટેજ પર ભાષણ દરમિયાન નિંદ્રા માણતા શિવા ગોહિલ જોવા મળ્યા. સ્ટેજ પરથી નામ બોલતા શિવા ગોહિલની નિંદ્રા તૂટી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો મહુવામાં ભાજપના ઉમેદવાર શિવા ગોહિલ કે જેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જ્યારે સ્ટેજ પર તેઓ બેઠેલા છે ત્યારે આ વિડીયોમાં તેઓ ઝોકા ખાઈ રહ્યા છે, ઊંઘ કરી રહ્યા હોય તે પ્રકારના અત્યારે દ્રશ્ય અને તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહુવામાં ભાજપનો કાર્યક્રમ હતો ત્યારે ઘણા બધા રાજ્યના કે જે ભાજપ શાસિત રાજ્ય છે તે રાજ્યના મુખ્યમંત્રીઓ અને ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે, ભાજપના નેતાઓ છે, કે તે લોકો અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે, ચૂંટણી પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. પરંતુ શિવા ગોહિલ કે જેઓ મહુવામાં ભાજપના ઉમેદવાર છે અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ કાર્યક્રમમાં શિવા ગોહિલ ઝોકા ખાતા જોવા મળી રહ્યા છે. જોકે સ્ટેજ પર ભાષણ ચાલતું હતું અને ત્યારબાદ જ્યારે તેમનું નામ લેવામાં આવ્યું ત્યારે તેઓ જાગ્યા હતા. નીતિન ફોન લાઈન પર જોડાયેલા છે. નીતિન, મહુવામાં ભાજપના ઉમેદવાર શિવા ગોહિલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિવા ગોહિલ ઝોકા ખાતા જોવા મળી રહ્યા છે, ત્યારબાદ તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? એ ચોક્કસ જણાવી દઉં, ભાવનગરના મહુવા ખાતે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે શિવાભાઈ ગોહિલ, એના ચૂંટણી પ્રચાર માટે થઈ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી છે ફડણવીસ, એ કાલે ગઈકાલે જાહેરસભા માટે આવ્યા હતા. આ જાહેરસભા દરમિયાન જે ખુદ ઉમેદવાર છે શિવાભાઈ ગોહિલ, એ સ્ટેજ ઉપર ઝોકા ખાતા જોવા મળ્યા. કેમેરામાં દ્રશ્યો પણ કેદ થયા હતા. આ જે દ્રશ્યો છે એ વાયરલ થયા છે એટલા માટે કે જયારે મોટા નેતા હોય અને એવા સમયે જયારે પોતાનો જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીનો એ આંખો વીંચીને સૂતા હોય એ પ્રકારના દ્રશ્યો જયારે બહાર આવ્યા છે એ ચર્ચાનો વિષય બન્યો છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે રાજકીય કાર્યક્રમો થયા તેમાં કંઈક ને કંઈક આ પ્રકારના જે ગફલતો કહી શકાય, આમાં તો ખુદ ઉમેદવાર છે એ પણ સૂતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે, લોકોમાં એક આશ્ચર્યનો વિષય બન્યો છે. જી જી નીતિન, આભાર તમામ વિગતો માટે.